વિદ્યાર્થી મિત્રો, હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એમ પણ કહી શકીએ, અને તમે એમ પણ કહી શકો છો કે ભાવ વધારાની કેવી અસરો ઊભી થાય છે અને એ અસરોને નિવારવા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. સતત ભાવ વધે છે અને એ ભાવ વધારાની વિપરીત અસર સમાજ ઉપર, લોકોના જીવન ઉપર અને અર્થતંત્ર ઉપર જોવા મળે છે, અને આ અસરને નિવારવા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. તમારી સામે આ એક ફોટો બતાવવામાં આવેલો છે. આ ચિત્રમાં આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે ભાવ વધારાથી કે એક બિલ વધારે આવે છે અને એ બિલ વધારાની અસર વ્યક્તિના ચહેરા ઉપર, વ્યક્તિના હાવભાવ ઉપર કેવી પડે છે અને વ્યક્તિ આ ભાવ વધારાથી કેવી રીતે ત્રસ્ત બને છે તેની સ્પષ્ટ અસર આ ચિત્રના માધ્યમથી આપ જોઈ શકો છો. જ્યારે ભાવ વધે છે તો એ ભાવ વધારાથી નફામાં વધારો થાય છે, આવકમાં વધારો થાય છે, ખરીદ શક્તિમાં વધારો થાય છે, ચીજ વસ્તુ કે સેવાની માંગમાં વધારો થાય છે, પરંતુ એની સાપેક્ષમાં ચીજવસ્તુનો પુરવઠો વધતો નથી અને એના પરિણામ સ્વરૂપે ફરી પાછા ભાવ વધવાની શરૂઆત થાય છે. ભાવમાં થતો વધારાનું આ જે વિષચક્ર છે, લોકોની આવક વધે, આવકના પરિણામ સ્વરૂપે જરૂરિયાત વધે, જરૂરિયાત વધતા માંગ વધે, પણ માંગની સાપેક્ષમાં પુરવઠો વધે નહીં એટલે ચીજવસ્તુના ભાવ વધે, અને એ ભાવ વધે એટલે લોકો વધુ આવક મેળવવા માટે પ્રયત્ન કરે, વધુ આવકની માંગણી કરે, પગાર વધારાની માંગણી કરે, તેના પરિણામ સ્વરૂપે પગાર વધે એટલે નાણું વધે, અને નાણું વધતા જરૂરિયાત વધે. તો આ એક વિષચક્ર ચાલ્યા કરે છે અને એ વિષચક્રની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર થાય છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગનો જેટલો ઝડપથી કે જેટલો ઊંચા દરે ભાવ વધે છે એટલો તેમનો પગાર વધતો નથી, એટલું તેમનું વેતન વધતું નથી, તેમને એટલા પ્રમાણમાં નાણું મળતું નથી, અને પરિણામ સ્વરૂપે ચીજવસ્તુના ભાવ વધે તેની સીધી અસર ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અમુક જીવન જરૂરી ચીજવસ્તુથી વંચિત રહે છે, અને જીવન જરૂરી ચીજવસ્તુઓથી વંચિત રહેવાની સ્થિતિમાં ગરીબી વધે છે. બીજા મુદ્દાની વાત કરીએ કે ભાવ વધે અને એ ભાવ વધારાના પરિણામ સ્વરૂપે બચત અને મૂડીસર્જનના દરમાં ઘટાડો થાય છે. જીવન જરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા, નવા રોજગાર, નવા વ્યવસાયોની શરૂઆત અટકી જાય છે. તો ભાવ વધારાની સીધી અસર એ થાય છે કે લોકોનું બજેટ ખોરવાય છે. લોકો જે દર મહિને આવક અને જાવક, ખર્ચ અને આવકની જે એક બેલેન્સ હોય છે, એ બેલેન્સ શીટ બગડે છે, અને એ બેલેન્સ શીટ અસમતુલા પેદા થવાના કારણે તે લોકો મૂડીસર્જન કરી શકતા નથી, બચત કરી શકતા નથી, અને બચત નહીં કરવાની સ્થિતિના પરિણામ સ્વરૂપે જે મૂડીરોકાણ થવું જોઈએ ઉદ્યોગો માટે, નવા રોજગારો માટે, તે થઈ શકતું નથી. નંબર 3, ત્રીજી વસ્તુ તરફ જઈએ કે ભાવ વધે તો એ ભાવ વધવાના પરિણામ સ્વરૂપે વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતી વસ્તુઓમાં વધારો થાય, અને એ આયાતી વસ્તુમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે આપણું જે નાણું છે એ તે વિદેશમાં જાય છે, અને તેના પરિણામ સ્વરૂપે આપણા દેશ ઉપર દેવું વધે છે. જ્યારે આપણી આવશ્યક ચીજવસ્તુના ભાવ વધે છે અને એ આવશ્યક ચીજવસ્તુના ભાવ વધારા માટે મહત્વનું કારણ જવાબદાર છે, ઉત્પાદન ઓછું થયું હોય છે, પુરવઠો ઓછો હોય છે, અને એ પુરવઠાની અછત સર્જાવાના પરિણામ સ્વરૂપે લોકોના જીવન ધોરણ કથળે છે. લોકોના જીવન ધોરણમાં આ સામગ્રી, આ જીવન જરૂરી ચીજવસ્તુ મળી રહેતી નથી, અને પરિણામ સ્વરૂપે તે લોકો ગરીબ બને છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ગરીબીના પ્રકારોની ચર્ચા કરી ત્યારે એમાંનો એક પ્રકાર જેની સમજૂતી આપણે આપી હતી એ હતો નિરપેક્ષ ગરીબ. જે લોકોની આવક ઓછી છે તે લોકો જીવન જરૂરી ચીજવસ્તુ, ખોરાક છે, પોશાક છે, શિક્ષણ છે, આરોગ્ય છે, રહેઠાણ છે, આ બધા માટે ખર્ચ ઓછો કરે છે, અને ઓછા ખર્ચના પરિણામ સ્વરૂપે તે અમુક પ્રકારની ચીજવસ્તુ મેળવી શકતા નથી
અને આ પરિસ્થિતિમાં તે ચીજવસ્તુથી વંચિત રહેવાની સ્થિતિના કારણે ગરીબી સર્જાય છે. એટલે અહીંયા એ જ વાત કરે છે કે જ્યારે આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે છે, બીજા અર્થમાં એમ કહીએ કે એનો પુરવઠો ઘટે છે, અને એ પુરવઠો ઘટવાની સ્થિતિમાં તેના ભાવ વધે છે, અને એ ભાવ વધારાના કારણે જે ગરીબ લોકો છે, જે સામાન્ય વર્ગ છે, જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે, તેમને આ જીવન જરૂરી ચીજવસ્તુ મળી રહેતી નથી, અને પરિણામ સ્વરૂપે તે જીવન જરૂરી ચીજવસ્તુની અછતભરી પરિસ્થિતિના કારણે તે લોકો વધુ ને વધુ ગરીબ બનતા જાય છે. પાંચમા મુદ્દાની ચર્ચા કરીએ, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે. જ્યારે કોઈપણ ચીજવસ્તુના ભાવ વધે છે તો તે ભાવ વધવાના કારણે તે ચીજવસ્તુની આપણે વિદેશોમાં નિકાસ કરતા અટકીએ છીએ. બીજા અર્થમાં એમ કહીએ કે તેની નિકાસનું પ્રમાણ ઘટાડીએ છીએ. તેની સાપેક્ષમાં આયાતનું પ્રમાણ વધારે હોય છે. તેના પરિણામ સ્વરૂપે આયાત અને નિકાસની જે સમતુલા છે તે ખોરવાઈ જાય છે. કોઈપણ દેશના અર્થતંત્ર માટે એ નુકસાનકારક પરિસ્થિતિ છે કે તે દેશમાં નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધારે હોય, કારણ કે જેમ આયાત વધુ થાય છે તેમ આપણું નાણું, આપણું હુંડિયામણ વિદેશમાં ઢસડાતું જાય છે, અને તેની સીધી અસર આપણા આર્થિક દેવા ઉપર થાય છે. આપણા દેશ ઉપર દેવું વધે છે, કારણ કે જેમ આયાત વધુ તેમ આપણે એ ચીજવસ્તુને ખરીદવા માટે વધુ નાણું, વધુ હુંડિયામણ ખર્ચવું પડે છે, અને એ ખર્ચવાની પરિસ્થિતિમાં દેવાનો દર વધતો જાય છે, દેવાનું પ્રમાણ વધતું જાય છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, જ્યારે કોઈપણ ચીજવસ્તુનું ભાવ વધે છે તો એ ભાવ વધવાના પરિણામ સ્વરૂપે ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે તે અનૈતિક કાર્યો પણ કરવા તૈયાર થાય છે. ચોરી કરવી છે, લૂંટફાટ છે, હત્યા છે, ગુનાખોરી છે, સટ્ટાખોરી, કાળાબજારી, નફાખોરી, સંગ્રહખોરી, ભ્રષ્ટાચાર જેવા પગલાઓ, જેવી અનૈતિક કાર્યો કરતા પણ લોકો અચકાતા નથી. જ્યારે ચીજવસ્તુના ભાવ વધે છે અને એ ભાવના સાપેક્ષમાં જ્યારે એ ચીજવસ્તુ મળતી નથી, અને એ અછતભરી પરિસ્થિતિના કારણે ઘણી વખત વ્યક્તિ આત્મહત્યા કરે તેવી દુઃખદ ઘટનાઓ પણ ઘટે છે, તો ભાવ વધારાના કારણે એ ચીજવસ્તુ મેળવી લેવા માટે વ્યક્તિ કોઈ પણ માર્ગ અપનાવવા તૈયાર થાય છે, અને તેની આ અપનાવવાની નીતિના કારણે સમાજમાં અનીતિનું પ્રમાણ વધે છે. ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે નુકસાનકારક છે, સમાજ માટે નુકસાનકારક છે, સમાજમાં અનીતિ અનૈતિકતાના વધારા માટે જવાબદાર છે. આમ ભાવ વધે નહીં તે જરૂરી છે. ભાવ વધારાથી અનેક પ્રકારની સમસ્યાઓ જન્મે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાવવૃદ્ધિથી કેવી અસરો ઊભી થાય છે અને ભાવવૃદ્ધિનું નિયમન શા માટે જરૂરી છે એ મુદ્દાની ચર્ચા કરી.